ग्लूकोज
નું નિર્માણ થશે. પણ જો CO2 નું પ્રમાણ ઓછું એટલે CO2 ની સાંદ્રતા ઓછી છે ત્યારે CO2 ની સાંદ્રતા ઓછી છે તે સમયે RBP કોની સાથે જોડાઈ જશે? ઓક્સિજન સાથે જોડાઈ જશે. અને ઓક્સિજન સાથે જોડાઈને બે કાર્બન વાળા ગ્લાયકોલેટ બે કાર્બન વાળા સંયોજનો નિર્માણ કરશે. ગ્લાયકોલેટ ફોસ્ફોગ્લાયકોલેટ નું નિર્માણ કરશે અને એ પ્રથમ નિકજ બે કાર્બન વાળી બને છે. એટલે કે RBP ઓક્સિજન સાથે જોડાઈને બે કાર્બન વાળી નિકજ બનાવે છે અને એ જ ક્રિયા છે ને આપણે શું કહીશું? પ્રકાશ. કારણ કે પ્રકાશની હાજરીમાં પ્લસ ઓક્સિજનની હાજરીમાં જે ક્રિયા કરે છે એટલે પ્રકાશની હાજરીમાં CO2 RBP O2 સાથે સંયોજાઈને બે કાર્બન વાળી નિપજ બનાવે અને એ બે કાર્બન વાળી નિપજ પ્રથમ બનતી નિપજ છે એટલે એને શું કહે છે? C2 પદ તરીકે ઓળખવામાં આવે અને પછી આ આખી વિવિધ પ્રક્રિયામાંથી પસાર થશે અને શું બનાવશે? CO2 મુક્ત થશે અને કયા પદમાં પ્રવેશે છે? C3 પદ. C2 પદ છે, C2 પદ એટલે શું થશે? RBP ઓક્સિજન સાથે સંયોજાઈને એને શું બનાવે? ફોસ્ફોગ્લાયકોલેટ. એટલે તમે જો કેવી રીતે તો જો RBP 5 કાર્બન થાય, બરાબર છે, 5 કાર્બન ઓક્સિજન સાથે સંયોજન તો શું થશે? જો RBP છે CO2 નું દ્રાવણ કરે છે, હમણાં જ આપણે ભણ્યા,
પણ જો આરયુબીપી છે એ આરયુબીપી CO2 સાથે સંયોજન તો આપણે કઈ ક્રિયા થાય છે C3 પણ અહીંયા અક્ષરે બાજ CO2 ની સાંદ્રતા ઘટી ગઈ તો એવા સંજોગોમાં આરયુબીપી કોની સાથે સંયોજન છે ઓક્સિજન સાથે સંયોજન છે અને ઓક્સિજન સાથે સંયોજન એટલે કઈ ક્રિયા કરે છે પ્રકાશ શ્વસનની ક્રિયા કરે છે એટલે C3 પદ છે તે C3 પદમાં પ્રકાશ શ્વસનની ઘટના જોવા મળે છે C4 પદ છે એ C4 પદની અંદર તો C4 પદની અંદર આપણે બે અલગ અલગ પ્રકારના કોષો જોઈશું મધ્ય કર્ણના કોષો અને કુલ કંચુકના કોષો મધ્યપર્ણના કોષો અને કુલકંચુકના કોષો હવે કુલકંચુક એટલે શું તો જે વાહક અને વાહક કુલની આસપાસ આપણને કોષો આવેલા છે અને વાહક કુલની આસપાસ જે કોષો ગોઠવાયેલા છે એને ક્રેઝ પેશી રચના તરીકે ઓળખવામાં આવે છે ક્રેઝ એટલે આવરણ ધરાવતી રચના તો વાહક કુલની આસપાસ ગોઠવાયેલા જે કોષો છે જેને આપણે શું કહીશું કુલકંચુકના કોષો તરીકે ઓળખવામાં આવે છે અને આ જે કુલકંચુકના કોષો છે એ કુલકંચુકના કોષોની અંદર હરિતકણો વધારે પ્રમાણમાં છે હરિતકણો વધારે પ્રમાણમાં છે એમની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી અને એની જે કોષ દિવાલ છે તે જાણે છે એટલે કે કોઈ પણ જે વાત વિનિમય છે એના માટે કેવી છે અપ્રવેશી છે અને O2 CO2 માટે કેવી છે અપ્રવેશી છે તો અહીંયા તમે જો કે મધ્યપર્ણ અને કુલકંચુકના કોષો તો કુલકંચુકના કોષો એટલે શું વાહી કુલને ઘેરીને ગોઠવાયેલા કોષોની રચનાને શું કહેવાય છે કુલકંચુકના કોષો અને એ જે વાહી કુલને ઘેરીને ગોઠવાયેલી જે રચના છે તેને શું કહેવાય છે ક્રેઝ પેશીની રચના તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા જે બે પ્રકારના કોષો થાય તો મધ્યપર્ણ છે એ મધ્યપર્ણના કોષોમાં પ્રકાશ પ્રક્રિયા થશે અને જે કુલકંચુકના કોષો છે એ કુલકંચુકના કોષોની અંદર CO2 ના સ્થાપનની ક્રિયા થશે એટલે કે બે પ્રક્રિયા અલગ અલગ કોષોમાં થાય છે કુલકંચુકના કોષો તો અહીંયા આપણને બે અલગ અલગ પ્રકારના કોષોની રચના જોવા મળશે મધ્યપર્ણના કોષો અને કુલકંચુકના કોષો અને એની અંદર આપણને મધ્યપર્ણની અંદર કઈ ક્રિયા થતી જોવા મળશે પ્રકાશ પ્રક્રિયા અને જે કુલકંચુકના કોષો છે એ કુલકંચુકના અંદર આપણને કઈ ક્રિયા થતી જોવા મળશે CO2ના સ્થાપનની ક્રિયા થતી જોવા મળશે અહીંયા બે અલગ અલગ ક્રિયા બે અલગ અલગ ભાગમાં થાય છે એટલે અહીંયા જે ઓક્સિજન છે એ ઓક્સિજન બરાબર એ મધ્યપર્ણમાં પ્રવેશવાનો પ્રશ્ન નથી કારણ કે બંનેનું કામ અલગ અલગ છે તો અહીંયા ઓક્સિજનને જોડવાની કોઈ શક્યતા નથી એટલે કે અહીંયા પ્રકાશ શ્વસન જેવી કોઈ ઘટના જોવા મળતી નથી કોઈ ઘટના જોવા મળતી નથી મધ્યપર્ણના કોષો અને કુલકંચુકના કોષો છે એના તફાવત પણ તમને પૂછાઈ શકે તો મધ્યપર્ણ છે C3 પદ છે એમાં બંને પ્રક્રિયા થશે પ્રકાશ પ્રક્રિયા જ્યારે C4 પદમાં બે અલગ અલગ કોષો છે મધ્યપર્ણના કોષો અને કુલકંચુકના કોષો અને અહીંયા બે અલગ અલગ કોષોમાં બે અલગ અલગ ક્રિયા થાય છે પ્રકાશ પ્રક્રિયા છે અને પ્રકાશ પ્રક્રિયા સાથે સાથે આપણને ખબર છે શું થયું હતું પાણીનું વિયોજન થયું હતું તો અહીંયા જે પાણીનું વિયોજન થયું હતું જે ઓક્સિજન મુક્ત થયા એ ઓક્સિજન કુલકંચુકના કોષોમાં પ્રવેશવાના નથી કારણ કે આપણે એવું લખ્યું કે કુલકંચુકના કોષોની દિવાલ વાત વિનિમય માટે કે છે અપ્રવેશ એટલે ઓક્સિજન અંદર જવાની સંભાવના રહેતી જ નથી એટલા માટે પ્રકાશ શ્વસન જેવી કોઈ ઘટના જોવા મળતી નથી આ તમારા ધ્યાનમાં રાખવાનું રહેશે એટલે જે C3 પદ છે એ C3 પદમાં એક જ ની અંદર એટલે મધ્યપર્ણના કોષોની અંદર પ્લેટ પ્રક્રિયા થાય છે માટે ઓક્સિજન આરયુબીપી સાથે સંયોજનને પ્રકાશ શ્વસન જેવી ઘટના બનશે અહીં કોઈ ઘટના બનતી નથી તો આ તો C3 પદ અને C4 પદ છે એનો તફાવત હવે આપણે એવું કીધું કે જે C4 પદ છે C4 પદમાં મને મધ્યપર્ણના કોષો અને કુલકંચુકના કોષો તો બંનેની અંદર અલગ અલગ પ્રક્રિયા થશે મધ્યપર્ણના કોષોમાં કઈ પ્રક્રિયા થશે અને કુલકંચુકના કોષોમાં કઈ ક્રિયા થશે એને આધારે આપણે થિયરી બનવાની રહેશે તો જોઈએ C4 પદ
મેલિક એસિડ
मध्य पर्णमाथी फूल कंचनना कोषोमां प्रवेशे छे। मैलिक एसिड ले चार कार्बन वाळो एसिड
आज एक चार कार्बन वालो एसिड छे ये चार कार्बन वालो एसिड मध्य पर्णपाती कुल कंजुगेटना कोषमां वहन पामे छे वहन पामसे એટલે કે આ મેલિક એસિડ કુલ કંજુગેટના કોષમાં વહન પામે અને આ મેલિક એસિડનું શું થયું ડી કાર્બોક્સિલેશન થયું ડી કાર્બોક્સિલેશન થઈને ત્રણ કાર્બન વાળા પાયરિક એસિડમાં નિર્માણ પામશે જે ચાર કાર્બન વાળા એસિડ છે CO2 ડી કાર્બોક્સિલેશન થયું અને ત્રણ કાર્બન વાળા એસિડનું નિર્માણ થયું આ ત્રણ કાર્બન વાળો એસિડ છે આ છે ત્રણ કાર્બન વાળો એસિડ કોણ છે પાયરિક એસિડ આ પાયરિક એસિડ પાછો ક્યાં વહન પામશે મધ્ય પર્ણના કોષમાં ત્રણ કાર્બન વાળા એસિડ પાછો ક્યાં વહન પામે છે મધ્ય પર્ણના કોષમાં વહન પામશે ત્યાં તેનું શું થશે ફોસ્ફોઇનોલ પાયરિક એસિડમાં પુનઃ નિર્માણ થશે આ તેનું પુનઃ ફોસ્ફોઇનોલ પાયરિક એસિડમાં પુનઃ નિર્માણ થશે ને આ રીતે કન્ટિન્યુઅસ ચક્ર ચાલ્યા કરે છે તો આનો ફાયદો શું થયો તેમણે એમ કીધું કે આ જ્યારે ક્રિયા થાય છે ત્યારે કુલ કંજુગેટના કોષ આ કુલ કંજુગેટના કોષમાં કુલ કંજુગેટના કોષમાં રુબિસ્કો ઉત્સેચક જોવા મળે છે અને એ ક્રિયા દરમિયાન કુલ કંજુગેટના કોષમાં કન્ટિન્યુઅસ CO2 મુક્ત થશે અને જ્યારે CO2 છે એસે તો જેટલા વધારે CO2 મુક્ત થશે એટલા કેલ્વિન ચક્રમાં જશે અને એટલા કેલ્વિન ચક્રમાં જશે એટલે શું થશે ગ્લુકોઝનું નિર્માણ થતું જશે આમ તમે જો કે C3 પર અને C4 પર ની વાત કરીએ તો બેટર કરો સારું કરો છે C4 પર કે C3 પર તો તમે જો કે જ્યારે C3 પર હોય છે ત્યારે C3 પર પાછે એક પાસે એક પ્રોબ્લેમ આવે છે C3 પર હોય ત્યારે એનામાં એક ઘટના કે જો હશે પ્રકાશ હશે એટલે થોડો સમય શું થાય છે જો CO2 ની સાંદ્રતા ઊંચી થઈ જાય તો શું થઈ જાય કે એ પ્રકાશ શ્વસનમાંથી જાય આખો ફરે ને પછી ગ્લુકોઝનું નિર્માણ કરે એટલે ત્યાં વાર લાગે એટલે ત્યાં ગ્લુકોઝનું નિર્માણ ઓછું થાય પણ અહીંયા શું થાય છે કે જેટલા CO2 છે ને પાછો જેટલા વાપરે છે એના કમ્પેરમાં CO2 મુક્ત પણ કરતા જશે એટલે એ CO2 પાછા કેલ્વિન ચક્રમાં જાય છે એટલે અહીંયા જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે CO2 દૂર થતો જશે અને CO2 કેલ્વિન ચક્રમાં જતો જાય જતો જાય જતો જાય કામ કરતો જશે એટલે કે ત્યાં તમને પ્રકાશ શ્વસન જેવી કોઈ ઘટના જોવા મળતી નથી એટલા માટે અહીંયા ગ્લુકોઝનું ઉત્પાદન વધારે પ્રમાણમાં જોવા મળે છે તો C3 પદ કરતા C4 પદમાં ઉત્પાદકતા વધારે પ્રમાણમાં જોવા મળે છે તો અહીંયા C4 પછી એ પણ પૂર્ણ થાય છે